સુરતમાં હીરા બજાર મંદીમાં ફસાયું છે. સુરતમાં 2 લાખ જેટલા રત્ન કલાકારોએ નોકરી ગુમાવી છે તો 17 લાખ રત્ન કલાકારો સંકટમાં ફસાયા છે. સુરતમાં હીરા વેપારમાં ભયંકર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. 50 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર આટલી ભારે મંદી જોવા મળી તેવો આક્ષેપ વેપારીઓ કરી રહ્યા છે. તો હીરાની કેટલીક નાની ફેક્ટરીઓ બંધ થઈ ગઈ હોવાની વાત પણ સામે આવી છે. પ્રથમવાર ગુજરાતમાં હીરાની નિકાસ 36.11%, તો પ્રથમવાર ગુજરાતમાં હીરાની આયાત 20.11% નોંધાઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હીરાની માંગમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રત્ન કલાકારોના પગારમાં પણ ઘટાડો થયો છે તેવો આક્ષેપ કારીગરો કરી રહ્યા છે. 17 લાખ રત્ન કલાકાર સંકટમાં મુકાયા છે તો 2 લાખે નોકરી ગુમાવી હોવાનો અંદાજ છે. 18 મહિનામાં 45 રત્ન કલાકારે આપઘાત કર્યાની શક્યતા છે. ડાયમંડ વર્કર યુનિયન પાસે મદદ માટે અનેક કોલ આવી રહ્યા છે, તો કુલ 3000થી વધુ કર્મીઓને મદદ માટે કોલ કર્યા હોવાની પણ વાત છે. સુરતના હીરા વેપારીઓ માને છે કે જેમ્સ એન્ડ જ્વેલરીનો 60% બિઝનેસ અમેરિકા ઉપર નિર્ભર છે, તો આર્થિક મંદીથી માત્ર 30-32% ટાર્ગેટ શક્ય બન્યો છે. હીરા ઉદ્યોગ માટે એકમાત્ર અમેરિકાની નવી સરકાર જ આશા. ચાઇના, હોંગકોંગ આર્થિક મંદી, રશિયા યુક્રેન યુદ્ધ અને અમેરિકાની આર્થિક મંદીથી હીરા ઉદ્યોગનો વેપાર હતો ઠપ, પરંતુ આ ત્રણેય મોટા પરિબળોમાં અમેરિકામાં ફેરફાર આવતા ફરી વેપારની આશા મળી છે. જેમ્સ વજલીના એક્સપોર્ટનો ટાર્ગેટ $42 મિલિયન હતો, જે આર્થિક મંદીના કારણે $33 બિલિયન સુધી જ પહોંચી શક્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા 2027 સુધીમાં એક્સપોર્ટ માટે $75 બિલિયનનો ટાર્ગેટ આપ્યો છે. તો આર્થિક મંદીના કારણે વર્ષનું માત્ર 30-32% જેટલું ટાર્ગેટ પૂરું કરી શક્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રીના ખૂબ જ સારા સંબંધ છે, જેને લઈ હીરા વેપારને ખૂબ જ સારો વેપાર મળશે. તો ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ સ્થાનિક લોકો માનતા હતા કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં આવશે તો જ ઉદ્યોગકારોને ફાયદો થશે, તો હીરા ઉદ્યોગને આર્થિક મંદીમાંથી ઉગારવા હવે એકમાત્ર અમેરિકાની નવી સરકારની જ આશા છે. હોંગકોંગમાં હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે તેની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ ઉપર જોવા મળશે. ચાઇનામાં ગુજરાતીઓની ચીની નડ્યા છે. ચીનીઓની હીરાને બદલે સોનું ખરીદવાનું શરૂ કરતા 60 વેપારીઓએ હીરાની ઓફિસ બંધ કરવી પડી છે. હીરામાં મંદીના પગલે ડાયમંડ વેપારીઓ અન્ય વ્યવસાયમાં જઈ રહ્યા છે. અમુક વેપારી સુરત મુંબઈ શિફ્ટ થઈ રહ્યા છે. તો વૈશ્વિક સ્તરે સોનાના ભાવોમાં વધારો થતાં વિદેશમાં હીરા વેપાર ઉપર અસર થઈ છે.